અને વિભાવરી બેન સાથે ચર્ચા કરી, અમારા નાણાં વિભાગ સાથે ચર્ચા કરી, અમે પણ કોર ગ્રુપમાં ચર્ચા કરી, બધી જ ફાઇલો, બધા ઠરાવો, બધા પરિપત્રોનો પાછલા 4-5 દિવસમાં સઘન અભ્યાસ કર્યો અને ખાસ કરીને શિક્ષણ વિભાગને નાણાં વિભાગ બંનેના સાથે રાખીને જે અભ્યાસ કર્યો એના આધારે અગાઉ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજીએ આ પ્રશ્નને સમજીને જે જાહેરાત કરી કે અત્યારે શિક્ષણ વિભાગનો જે પત્રક જેના કારણે આ ગેરસમજ ઊભી થયેલી એ પત્રનો અમલ મોકૂફ રાખવાનું ઠરાવવામાં આવ્યું છે, એટલે શિક્ષક ભાઈ બહેનોનો પ્રશ્ન, બે કર્મચારી મંડળો ચાલે છે શિક્ષકોના, એ બંનેની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીને શિક્ષણ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં પૂર્ણ થયો. શિક્ષક ભાઈ બહેનોનો પણ સંતોષ થયો. ઘણા લોકો આનું અર્થઘટન એવી રીતે કરતા હતા કે જાણે વધારે પગાર મળતો હોય અને સરકારે પગાર ઓછો કરી દીધો હોય, તો આ હકીકત બિલકુલ ખોટી છે, ઉપજાવી કરેલી અફવા હતી. શિક્ષકોને 4200 ગ્રેડ પે એ મળતો જ હતો, પરંતુ મેં કહ્યું એ પ્રમાણે જે પત્રથી ગેરસમજ દૂર થઈ અને 2800 થઈ ગયો એવી જે ગેરસમજ ઊભી થઈ એ ભૂપેન્દ્રસિંહજીએ જાહેરાત કરીને મીડિયાની સમક્ષ સરકારનો પક્ષ મૂકી અને જાહેર કર્યું કે આ પત્ર મુલતવી રાખવામાં આવે છે. એટલે ઘણા લોકોએ જે અફવા ચાલુ કરી, મેં કીધું એવા તત્વોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ઉશ્કેરણી ચાલુ કરી કે શિક્ષકોનો ગ્રેડ પે વધારે થઈ ગયો, સુધરી ગયો, 2800નો 4200 થઈ ગયો, તો બીજા વિભાગના કર્મચારીઓને કેમ નહીં. પણ આજે મારે આપ સૌના માધ્યમથી, ટીવી મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ગુજરાતની સમજૂને સાણી પ્રજાને અને અમારા કર્મચારી ભાઈ બહેનોને જણાવવું છે કે શિક્ષકોનો જે પ્રશ્ન હતો એમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. 4200 ગ્રેડ પે એમને મળતો જ હતો, પરંતુ કહેવાતા પત્રના કહેવાતી ગેરસમજના કારણે 4200નો 2800 થઈ ગયો. એ સુધારો કર્યો અને 2800 નહીં પણ જે 4200 અગાઉ પણ વર્ષોથી જે ગ્રેડ પેના આધારે બધો જ પગાર ગણવામાં આવતો હતો એના આધારે 4200 પ્રમાણે જ બધો પગાર ચૂકવાય એ ચાલુ રહેશે. 1 રૂપિયાનો નવો પગાર વધારો, ગ્રેડમાં સુધારો કરી અને શિક્ષકોને કરવામાં નથી આવ્યો. શિક્ષક ભાઈ બહેનોને 4200નો ગ્રેડ મળતો જ હતો, ઘણા સમયથી મળતો હતો, એનો લાભ એમને મળતો હતો, એટલે વધારો કરવાનો પ્રશ્ન ઉપસ્થિત નહોતો રહેતો. જે કહેવાતી ભૂલ હતી ઘટાડો કરવાની એ સુધારી